જય શ્રી કૃષ્ણ. મજામાં છો ને બાળકો? આજે આપણે શું કરવાનું છે ખબર છે? આપણે આટલા વખતમાં જે બધું શીખ્યા એનું આજે પુનરાવર્તન કરશું. લેખન શીખવાનું, ચાર લાઈનમાં કઈ રીતે અક્ષરો લખવાના, અક્ષર ઓળખતા શીખવાનું, જોડી બનાવતા શીખવાની. અને મેં કીધું છે ને કે અક્ષર ઉપરથી જાજા બધા શબ્દો તમારે શીખવાના, એટલે આજે મેં ચિત્રો અને અક્ષરની જોડી બનાવવાનું નક્કી કર્યું છે. હું તમને આજે બતાવીશ તમારે એવી રીતે ચિત્રોના નામ ઉપરથી અક્ષર શોધીને જોડી બનાવવાની. બરાબર ને? ચાલો જો, અહીંયા આ ઈ આપ્યો છે, ઈ ફોર એલિફન્ટ. તો ઈ ઉપરથી જે શબ્દો આવે એના ચિત્રો શોધીને એને એની સાથે જોડવાના છે. પહેલાં આ લાઈનમાં ઈનો શબ્દ જોશું તો અહીંયા ફિશ છે, અહીંયા ઈ ફોર આઈ છે, તો એને મેં જોડી દીધો છે ઈ સાથે. આઈ, ઈ ફોર આઈ. પછી આ લાઈનમાં થઈ ગયું. હવે આ લાઈનમાં જોશું, ઈ ફોર, આ તો ગર્લ છે, ઈ ફોર ઈયર, તો ઈને ઈયરની સાથે જોડી દીધો છે. આ મેં તમને શીખવાડ્યું છે. હવે આ કયો અક્ષર છે? એફ. એફ શું કહેવાય? અને એફ લેટર, લેટર એટલે અક્ષર. એફ ઉપરથી શું આવે? એફ ફોર ફિશ. તો આપણે કઈ લાઈનમાં ફિશ ને ફ્રોગ શોધવાનું? બંને લાઈનમાં શોધવાનું છે. તો પહેલાં આપણે પહેલી લાઈનમાં શોધશું. તો અહીંયા પહેલાં જ ફિશ આપી દીધી છે. એફ એટલે ફ, ફ એફ ફોર ફિશ. તો એફને ને ફિશને જોડી દેશું આમ કરીને, આમ. બરાબર? હવે આ લાઈનમાં જોશું, એફ ઉપરથી એક કઈ શબ્દ છે? તો આ ગર્લ છે, આ ઈયર છે, આ ફ્રોગ છે. એફ ફોર ફ્રોગ. તો એફને ને ફ્રોગને પણ જોડી દેશું. આ છે ને મારી પાસે, થોડું નાનું નાનું છે તો એને થોડું મોટું કરી દઉં એટલે ત્યાં સુધી પહોંચી જાય. બરાબર ને? એફ ફોર ફ્રોગ. પછી આ શું છે? જી. બાળકોને અક્ષર ઓળખતા તો બહુ સરસ આવડી ગયું છે. તો જી ફોર શું આવે? જી ફોર ગિફ્ટ. જી ફોર ગિફ્ટ. તો જીને ગિફ્ટ સાથે જોડશું. બરાબર? અને જી ફોર આ લાઈનમાં ગર્લ. જી ફોર ગર્લ. તો જીને ગર્લ સાથે જોડશું ને, તો એવડી દોરી તો મારે બનાવવી પડે ને ભાઈ, નાની નાની હોય તો કાંઈ ચાલે. આ જી ફોર ગર્લ. પછી આવી ગયો એચ. એચ ફોર, આ લાઈનમાં જોઈએ, ફિશ, આઈ, ગિફ્ટ, આયરન અને હટ. એચ ફોર હટ. તો એચ ને ને હટને જોડી દેશું. એચ ફોર હટ. હવે આ લાઈનમાં જોશું, આ તો ગર્લ છે, આ ઈયર છે, આ ફ્રોગ છે, આ આઈસ્ક્રીમ છે અને આ એચ ફોર હેટ છે ને. એચ ફોર હેટ. હેટ એટલે ટોપી. એચને ને હેટને જોડી દેશું. એચ ફોર હેટ. પછી કયો અક્ષર આવ્યો? આઈ. આઈ ઉપરથી શું આવશે? ચાલો જોઈએ. હો, ફિશ, આઈ, ગિફ્ટ, આયરન. આયરન એટલે ઇસ્ત્રી. તો ઈ આઈ ઉપરથી આવ્યું ને, તો આઈને એની સાથે જોડી દેવાનું. જોડી દીધું ને? પછી
પછી આ બાજુ જોઈએ લાઈનમાં ગર્લ યર ફ્રોગ અને આઈસ્ક્રીમ યમ્મી બહુ ભાવે હો આઈસ્ક્રીમ મજા આવે બહુ ખાવાની મીઠું મીઠું લાગે આહાહા મને તો બહુ ભાવે હો મારા બાળકોને બહુ ભાવે છે આઈ ફોર આઈસ્ક્રીમ આપણે જોડી બનાવી દીધી આવી રીતે તમારે અલગ અલગ નામને ચિત્રોને અક્ષર સાથે જોડવાના હવે આપણે બીજું શીખીશું આપણે પછીના અક્ષરો શીખી ગયા છીએ શીખ્યા છીએ ને આજે આપણે ફરીવાર એનું પુનરાવર્તન કરશું તો અહીંયા મેં પેન્સિલ મૂકી છે એમાં અક્ષરો ગોઠવ્યા છે તમારે એની પછીનો અક્ષર મૂકવાનો છે આ શું છે જી જી પછી શું આવે એ બી સી ડી ઈ એફ જી એચ તો આ એચ અહીંયા મૂકી દીધો જી પછી આવશે એચ પછી અહીંયા કે છે કે કે ફોર કાંગારૂ કે પછી કયો અક્ષર આવે આવડે છે નો આવડે ને તો આખી એબીસીડી ફરી વાર બોલવાની એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ કયો અક્ષર આવ્યો કે પછી એલ પછી અહીંયા આઈ છે આઈ ફોર આઈસ્ક્રીમ આઈ પછી શું આવે આઈ પછી જે આવે ને પછી આ એ છે એ પછી તો બધાને આવડ્યો કે પછી તો બી જ આવે એ પછી મૂકી દીધો બી પછી ઓ ઓ પછી શું આવે એમ એન ઓ પી પી ફોર પેરટ ઓ પછી પી મૂકી દીધો પછી સી આવ્યો સી પછી શું આવે ડી ડી મૂકી દીધો થઈ ગયા આપણે પછીના લેટર શીખી ગયા કર્યા ને એ પછી બી સી પછી ડી ઈ પછી એફ હવે આમાં આપણે વચ્ચેના અક્ષરો મૂકવાના છે વચ્ચેના લેટર્સ એચ અને જેની વચ્ચેનો લેટર કે અને એમની વચ્ચેનો લેટર પછી ઈ અને જીની વચ્ચેનો લેટર અહીંયા વચ્ચે ખાલી છે જોયું અને એચ અને જેની વચ્ચેનો લેટર બરાબર ને આપણે એ અક્ષરો મૂકવાના છે તો એચ પછી શું આવે એચ અને જેની વચ્ચે શું આવે આપણે એબીસીડી બોલવાની એ બી સી ડી ઈ એફ જી એચ આઈ તો આપણને આવડી જાય ને કે એચ પછી આઈ આવે તો આપણે ત્યાં આઈ મૂકવાનો આઈ મૂક્યો ને એચ આઈ જે બરાબર ને પછી કે અને એમની વચ્ચેનો અક્ષર કયો આવે જે કે એલ એલ આવ્યો કે પછી એલ કે અને એમની વચ્ચે કયો અક્ષર મૂકવાનો કયો લેટર મૂકવાનો એલ લેટર મૂકવાનો બરાબર ને પછી અહીંયા ઈ ફોર એલિફન્ટ અને જી ફોર ગ્રેપ્સ એની વચ્ચે કયો અક્ષર આવશે ઈ પછી શું આવે એફ તો આપણે અહીંયા એફ મૂકીશું ઈ પછી એફ અને જી ઈ એફ જી પછી અહીંયા એચ છે શું છે એચ અને અહીંયા શું છે જે જે ફોર જબ તો એચ અને જેની વચ્ચે શું આવે નો આવડે તો આખી એબીસીડી બોલવાની મેં કીધું એ પ્રમાણે અને જો આવડતું હોય કે એચ પછી આઈ આવે તો આપણે આઈ મૂકી દેવાનું બરાબર ને
આ મૂકી દીધું આપણે આઈ, એટલે આવી રીતે તમારે વચ્ચેના લેટર્સ પણ યાદ રાખવાના અને ખાલી જગ્યામાં લખતા શીખવાનું. પછીના અક્ષરો અને વચ્ચેના અક્ષરો, ખૂટતા અક્ષરો લખતા તમારે શીખવાનું, બરાબર ને? હવે આપણે થોડુંક લેખન જોશું. જો મેં એમ કીધું છે કે પહેલી એબીસીડી હંમેશા ઉપરની ત્રણ લીટીમાં આવે. અહીંયા મેં લખ્યું છે એ પ્રમાણે તમારે બરાબર જોઈ જોઈને નીચે લખતા શીખવાનું. આમ તો હું દર વખતે કહું જ છું લેખન વખતે કે પહેલી એબીસીડી ઉપરની ત્રણ લીટીમાં આવે, નીચેની લીટી ખાલી રહે. લાલ લીટીથી અડાડીને પહેલી એબીસીડી લખવાની હોય તો જોઈ જોઈને લખવાનું છે, તો આપણે અહીંયા જોઈ જોઈને લખી નાખશું. એ ફોર એપલ, સી ફોર કેટ, ઈ ફોર એલિફન્ટ, જી ફોર ગ્રેપ્સ, એચ ફોર હોર્સ, એ ફોર એપલ, એ ફોર એરોપ્લેન, એ ફોર એન્ટ, સી ફોર કેટ, E for ear, E for eyes, G for grapes, G for gun, H for horse, H for house. આવી રીતે ઉપરની ત્રણ લીટીમાં પહેલી લાલ લીટી, બીજી ભૂરી, પછી ત્રીજી ભૂરી, એવી રીતે ત્રણ લીટીમાં જ પહેલી એબીસીડીના લેટર્સ એટલે કે અક્ષરો લખવાના હોય. આવી રીતે તમારે જોઈ જોઈને લખવાનું આવે ત્યારે નીચેની લીટીમાં બિલકુલ લખવાનું નહીં, ઉપરની ત્રણ લીટીમાં જે નમૂનો આપ્યો હોય એ પ્રમાણે જ લખવાનું. હવે આપણે બીજું થોડું જોઈ લેશું પુનરાવર્તનમાં. આજે આપણે એમ એન ઓ પી શીખી ગયા ને, હવે આજે આપણે એમ એન ઓ પી આ લાઇનમાંથી શોધવાના છે. સૌથી પહેલાં આ ખાનામાં એમ આપ્યો છે તો આપણે અહીંયાથી એમ શોધીને એની ઉપર ગોળ કરવાનું. આ શું છે? ડી, એચ, એલ, સી, જી, એમ. આર યુ એમ મળી ગયો. આમ પછી એન ફોર નેસ્ટ, તો આ ખાનામાં એન ગોતવાનો છે. કે ફોર કાંગારૂ, આ નહીં, એન ફોર નેસ્ટ મળી ગયો ભાઈ. એન બી નહીં, એફ નહીં, જે નહીં, એ નહીં. બધા જોવાના તો ખરા હો, કદાચ બીજો આપ્યો હોય તો, એટલે આખા બધા વાંચી તો જવાના જ તે. ઓ, આ શું છે? ઓ, તો આ લાઈનમાં શું શોધવાનું? ઓ, ઈ આઈ જી એચ ઓ મળી ગયો. અને એફ, હવે પી, પી શોધવાનો છે. જે એલ પી, પી નો થઈ ગયો થપ્પો, પી મળી ગયો. કે ઈ અને આઈ, હવે અહીંયા છે નહીં, આ તમારે શોધી લીધા. હવે અહીંયા પણ એ જ રીતે એમ શોધવાનો છે આ ફુગામાંથી. તો મેં તમને કીધું હતું ને બીજા જોવાના, એમ બે કદાચ આપ્યા હોય તો, તો આમાં બે આપ્યા છે. જોજો, હા, આ ડી છે, આ એચ છે, આ એમ છે. આ એમ ઉપર કર્યું ગોળ, પછી આ એલ છે એની ઉપર નહીં, આ એમ છે. આવ્યો ને બીજી વાર એમ, એમ આ એન છે. તો આ પહેલાં એન ને આ બીજી વાર એમ, પછી ક્યાંય છે? નથી. સી જી કે, પછી ઓ શોધવાનો છે. આ બી છે, આર યુ, આ એફ, આ ઓ, અને આ જે પી શોધવાનો છે. આર યુ પી, આમાં તો જલ્દી જલ્દી મળી જાય ને. એ આ પી, બીજો ઈ અને આઈ,
આટલું તમને મેં શીખવાડ્યું. હવે તમારે તમારી જાતે જાતે ઘરે આવું બધું પુનરાવર્તન કરવાનું છે. ઓકે, બાય.